नमस्ते। धोरण अग्यार अर्थशास्त्र आपणे आजे सातमा पाठमा स्वातंत्र्य पछीनुं भारतीय अर्थतंत्र आपणे आगळना टॉपिकमां स्वातंत्र्य पहेलानुं अर्थतंत्र आपणे समझ्या हता। हवे आजादी पछीनुं भारतीय अर्थतंत्र, हवे भारत आजाद थयो, આપણા ઉપર અંગ્રેજોએ 150-200 વર્ષ સુધી શાસન કર્યું, આપણું અર્થતંત્ર છે એ પડી ભાંગ્યું હતું, અંગ્રેજી શાસન દરમિયાન આપણું અર્થતંત્ર છે એ પડી ભાંગ્યું હતું, ખેતી ઉદ્યોગ વ્યાપાર એ નહિવત વિકાસ ધરાવતા હતા, પડી ભાંગ્યું હતું। એટલે આઝાદી પછી ભારતનું અર્થતંત્ર વિકાસના પંથે રહ્યું છે, કારણ કે આઝાદી પછી ભારતે નવેસરથી ફરીથી દરેક ક્ષેત્રમાં વિકાસ કરવાનો હતો। તો આપણે આ જે ભારતીય અર્થતંત્ર છે આઝાદી પછીનું એ કેટલાક જે લક્ષણો છે એના આધારે આપણે સમજીએ। તો પહેલો પોઈન્ટ છે માથાદીઠ આવક। તો ભારતની માથાદીઠ આવક માનવ વિકાસ અહેવાલ 2014 મુજબ અને વર્ષ 2013માં 5,150 ડોલર હતી। હંમેશા માથાદીઠ આવક છે એ ડોલરમાં માપવામાં આવે છે, એટલે 2013માં ભારતની માથાદીઠ આવક 5,150 ડોલર હતી, ત્યારે ચીનની માથાદીઠ આવક 11,477 ડોલર, શ્રીલંકાની 9,250 ડોલર, અમેરિકાની 52,308 ડોલર અને નોર્વે એ પ્રથમ નંબરે હતું, એટલે કે નોર્વેની 63,909 ડોલર માથાદીઠ આવક હતી। તો અન્ય દેશોની સરખામણીમાં ભારતની માથાદીઠ આવક ખૂબ જ નીચી હતી, ઓછી હતી, એટલે કે વિકસિત દેશોની માથાદીઠ આવકના 7-10 ગણા ભારતની માથાદીઠ આવક ઓછી હતી। એટલે ભારત છે એ વિકાસ કરી રહ્યો છે, હજી આપણે વિકાસ કરી રહ્યા છે, એટલે ભારત વિકાસશીલ દેશ છે। તો રાષ્ટ્રીય આવકની આપણે તુલના સમ ખરીદ શક્તિના માપદંડ અનુસાર આપણે સમજીએ। તો અહીંયા નોર્વે, અમેરિકા, જર્મની, ઇંગ્લેન્ડ, ચીન, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ, તો આ બધા જે દેશો છે એની માથાદીઠ આવક ભારત કરતાં વધુ છે, જ્યારે ભારત કરતાં નીચી માથાદીઠ આવક ધરાવતા જે દેશો છે એમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ। તો ભારતની માથાદીઠ આવક 5,150 છે, સૌથી હાઈએસ્ટ નોર્વે છે 63,909 અને ભારત પછી પાકિસ્તાન એની 4,632 અને બાંગ્લાદેશ 2,773। તો આ સમ ખરીદ શક્તિના માપદંડ પ્રમાણે ભારતની માથાદીઠ આવક છે। હવે માથાદીઠ આવક કેવી રીતે મેળવી શકાય? તો ભારતની કુલ વસ્તીને રાષ્ટ્રીય આવક વડે ભાગવાથી માથાદીઠ આવક મળે। ભારતની કુલ વસ્તીને રાષ્ટ્રીય આવકથી ભાગવાથી ભારતને માથાદીઠ આવક મળે છે। તો આ જે માથાદીઠ આવક છે, આપણો જે આંકડો છે, આ સરેરાશ માથાદીઠ આવક છે ભારતની। તો છેલ્લા વર્ષોમાં ભારતની માથાદીઠ આવક કેટલી છે અને એમાં કેટલો ફેરફાર થયો છે, કેટલો વધારો થયો છે? તો એમાં 2011-12માં ભારતની માથાદીઠ આવક, હવે અહીંયા ડોલરમાં નથી, રૂપિયામાં આપેલી છે, તો વર્તમાન સમયમાં 64,316 અને સ્થિર કિંમતમાં પણ 64,316। 12-13ની અંદર 71,593 અને સ્થિર કિંમતમાં 64,344, 2013-14માં 80,388 અને સ્થિર કિંમતમાં 69,959 અને 2014-15માં 88,533 અને સ્થિર કિંમતમાં 74,193। તો આ બધા જે આંકડા છે એના આધારે ભારતનું અર્થતંત્ર આપણે એમ કહી શકીએ કે ભારતના લોકોની માથાદીઠ આવક નીચી છે અને ભારત વિકાસશીલ દેશ છે, હજી ભારત વિકાસ કરી રહ્યો છે। હવે જે બીજો પોઈન્ટ છે ખેતી,
ખેતી ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતના મોટા ભાગના જે લોકો છે ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે એટલે કે ભારત જ્યારે આઝાદ થયો ત્યારે ભારતની 72% વસ્તી ખેતી કરતી હતી ત્યાર પછી 2001 અને 2માં કુલ વસ્તીના 58% વસ્તી ખેતી સાથે સંકળાયેલી હતી તો આ રીતે મોટા ભાગની ભારતની વસ્તીને ખેતીમાંથી રોજગારી મળતી હતી પરંતુ ધીમે ધીમે ભારતનો વિકાસ વધતો ગયો ખેતી ક્ષેત્રે ભારણ ઘટાડતા ગયા અને ઉદ્યોગોનો વિકાસ વધારતા ગયા તેમ તેમ ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટતું ગયું તો અહીંયા 2013-14માં ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટી અને 49 જેટલું રહ્યું તો આમ ભારતમાં ધીમે ધીમે ખેતી ક્ષેત્રનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે કારણ કે 1950-51માં ખેતી ક્ષેત્રે માંથી જે રાષ્ટ્રીય આવક છે ખેતીમાંથી ભારતની રાષ્ટ્રીય આવકનો ફાળો 55% હતો કુલ રાષ્ટ્રીય આવકના 55% રાષ્ટ્રીય આવક ખેતીમાંથી મળતી હતી પણ ઉદ્યોગોના વિકાસની નીતિ અપનાવવાથી ઉદ્યોગો વિકસવા લાગ્યા પરિણામે ખેતી ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ ઘટ્યું તો આ રીતે 2013-14માં આ રીતે રાષ્ટ્રીય આવક છે એ કુલ હિસ્સો ખેતી ક્ષેત્રનો ઘટીને 14% રહ્યો ત્યાર પછી 1980-81માં 38% અને 2001માં ખેતી ક્ષેત્રે 22.3% રાષ્ટ્રીય આવકનો હિસ્સો રહ્યો એટલે કે શરૂઆતમાં જ્યારે આઝાદ થયું ત્યારે ખેતી ક્ષેત્રમાંથી રોજગારીનું પ્રમાણ પણ સારું એવા પ્રમાણમાં હતું અને રાષ્ટ્રીય આવક પણ સારા એવા પ્રમાણમાં મળતી હતી પણ જેમ જેમ ભારતનો વિકાસ થતો ગયો તેમ તેમ ઉદ્યોગોમાંથી રોજગારીનું પ્રમાણ પણ વધ્યું રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ વધ્યો અને ખેતી ક્ષેત્રે ભારણ છે ઘટાડવામાં આવ્યું ત્યાર પછી આગળનો જે મુદ્દો છે ઉદ્યોગો તો ઉદ્યોગો છે 1951માં જ્યારે ભારત આઝાદી મેળવી અને ત્યાર પછી 1951માં ભારતનો વ્યવસ્થિત વિકાસ થાય એ માટે આયોજન પંચની નિમણૂક કરવામાં આવી તો શરૂઆતમાં ઉદ્યોગો દ્વારા માત્ર કુલ વસ્તીના 10.6% લોકોને જ રોજગારી મળતી હતી કારણ કે હજી જોઈએ એટલો ઉદ્યોગોનો વિકાસ નહોતો થયો ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે ખેતીમાંથી લોકોને રોજગારી વધુ મળતી હતી લોકો ખેતી ક્ષેત્ર સાથે વધુ સંકળાયેલા હતા એટલે ઉદ્યોગોમાંથી 10.6% લોકોને જ રોજગારી પૂરી પાડવામાં આવતી હતી પણ જેમ જેમ વિકાસ વધતો ગયો ઉદ્યોગોનું પ્રમાણ વધારવામાં આવ્યું તો એના પરિણામે 2001માં ઉદ્યોગોમાંથી રોજગારી મેળવતા લોકોની સંખ્યા 10.6%માંથી વધીને 18.2% થઈ આ પ્રમાણમાં હજી પણ વધારો થયો એટલે કે 2011-12માં ઉદ્યોગ ક્ષેત્રે રોજગારીનું પ્રમાણ 18.2%માંથી વધીને સીધું 24.3% જેટલું થયું તો આ રીતે શરૂઆતમાં રોજગારીનું ક્ષેત્રનું પ્રમાણ ઓછું હતું પછી રોજગારીના પ્રમાણમાં વધારો થયો એવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્રમાંથી મળતી જે રાષ્ટ્રીય આવક છે એમાં પણ શરૂઆતમાં 1950-51માં રાષ્ટ્રીય આવકનો હિસ્સો ઓછો હતો એટલે કે 16.6% જ હિસ્સો ઉદ્યોગોમાંથી રાષ્ટ્રીય આવક મળતી હતી પણ જેમ જેમ ઉદ્યોગોનો વિકાસ વધતો ગયો તેમ તેમ આ પ્રમાણ પણ વધ્યું તો 2013-14માં રાષ્ટ્રીય આવક 16.6%માંથી 26% થઈ ગઈ એટલે કે કુલ રાષ્ટ્રીય આવકમાં હવે 26% રાષ્ટ્રીય આવક ઉદ્યોગોમાંથી પ્રાપ્ત થવા લાગી તો આ રીતે ઉદ્યોગ ક્ષેત્રે અત્યારે હાલમાં વર્તમાન સમયમાં 2/3 ભાગની નિકાસ કમાણી છે એટલે કે આપણે ઉદ્યોગોમાં ઉત્પાદન કરેલી વસ્તુઓ વિશ્વના બજારમાં આપણે 2/3% જેટલી આપણે નિકાસ કરીએ છીએ અને એના દ્વારા આપણને વિદેશી હુંડિયામણ મળે છે તો આમ હવે ભારત છે એની જે વેપાર નીતિ છે ભારતે જે આયોજન કર્યું છે એની જે નીતિ છે એમાં ઉદ્યોગ ક્ષેત્રને હવે વધુ મહત્ત્વ આપી રહ્યું છે ખેતી ક્ષેત્રનું પ્રમાણ ઘટાડવામાં આવી રહ્યું છે પરિણામે ઉદ્યોગ ક્ષેત્રે ભારતનો ઝોક વધ્યો છે અને આ રીતે ધીમે ધીમે ભારત ઔદ્યોગિક દેશ બની રહ્યો છે અવનવા ઉદ્યોગો ભારતમાં સ્થપાઈ રહ્યા છે તો આ રીતે રાષ્ટ્રીય આવકનો હિસ્સો 1950-51માં માત્ર 15% હતો જે 80-81ના દાયકામાં 24% થયો અને 2000 અને 2001માં 27.3% થયો અને 2013 અને 14માં રાષ્ટ્રીય આવકના હિસ્સામાં
26.2% જેટલો ઉદ્યોગમાંથી રાષ્ટ્રીય આવક છે એ મળવા લાગી, એટલે કે ભારત છે વિકાસ કરી રહ્યું છે આના ઉપરથી આપણે કહી શકીએ છીએ। ત્યાર પછી સેવા ક્ષેત્રની વાત કરીએ તો સેવા ક્ષેત્રની અંદર ઈસવીસન 1951 માં ભારતના સેવા ક્ષેત્રનો કુલ રોજગારીમાં 17.3% જેટલો જ ફાળો હતો, એટલે કે સેવા ક્ષેત્રમાંથી ભારતના લોકોને કેટલી રોજગારી મળતી હતી તો ભારતની કુલ વસ્તીના 17.3% લોકોને સેવા ક્ષેત્રમાંથી કામ મળતું હતું, જે પ્રમાણ 2001માં વધીને 25.2% થયું। ત્યાર પછી 11 અને 12માં આ રોજગારીનું પ્રમાણ વધીને 27% થયું। તો આ રીતે વર્ષ 1950 અને 1951માં ભારતનું સેવા ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં પણ ઓછું ધરાવતું હતું, એટલે કે સેવા ક્ષેત્રમાંથી ભારતને રાષ્ટ્રીય આવક છે એ 30.3% જ હિસ્સો આપતી હતી। કુલ રાષ્ટ્રીય આવકના 30.3% હિસ્સો 1950-51માંથી મળતું હતું, પણ સેવા ક્ષેત્રનું મહત્વ વધારી અને 1980-81માં આ પ્રમાણ 30%માંથી 38% થયું અને 2000 અને 2001માં આ પ્રમાણ વધીને 50.4% થયું। તો જે પ્રમાણ વર્ષ એટલે કે 2014-15માં વધીને 52.7% થયું, તો સેવા ક્ષેત્રના વિકાસમાં ભારતે અભૂતપૂર્વ વિકાસ કર્યો। સેવા ક્ષેત્રનું પ્રમાણ છે ભારતે ખૂબ જ વધાર્યું। બેંક, વીમા, રેલવે, ટપાલ સેવા આ બધી સેવા ક્ષેત્રમાં આવે છે આ બધા ઉદ્યોગો, તો અભૂત વિકાસ છે સેવા ક્ષેત્રમાં થયો, પરિણામે રાષ્ટ્રીય આવકમાં પણ તેનો વધારો છે સેવા ક્ષેત્રમાંથી મળ્યો, એટલે કે રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો સિંહ ફાળો છે, ખૂબ જ મોટો ફાળો રહેલો છે। હવે વસ્તીની વાત કરીએ તો ભારતની જે વસ્તી છે 1901માં ભારતની વસ્તી 23.84 કરોડ હતી, જે 1951માં 36.1 કરોડ થઈ। ત્યાર પછી વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થયો, વસ્તી વિસ્ફોટ થયો અને 2001માં ભારતની વસ્તી 102.7 કરોડ થઈ અને છેલ્લે જે 2011માં જે વસ્તી ગણતરી કરવામાં આવેલી છે એમાં ભારતની વસ્તી 121.2 કરોડ થઈ, એટલે કે ભારતની વસ્તીમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે। એટલે કે ભારતની વસ્તીમાં 1.5% દરે વસ્તી વૃદ્ધિ થઈ રહી છે, 1.5% દરે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે। તો આ રીતે વસ્તી વિસ્ફોટ જેને કહેવામાં આવે છે, વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે, કારણ કે જેમ જેમ વસ્તી વધે તેમ તેમ દેશના આર્થિક વિકાસ ઉપર પણ અસર થાય છે। તો આ રીતે ભારતની વસ્તી છે એ એક સમય એવો આવશે કે ભારતની વસ્તી વિશ્વમાં પ્રથમ નંબરે ધરાવશે, ચીન કરતાં પણ ભારત પ્રથમ નંબરે સ્થાન પ્રાપ્ત કરી લેશે। તો વસ્તીમાં ઘટાડો કરવો પણ ખૂબ જરૂરી છે। ત્યાર પછી ગરીબી, ભારત નિરપેક્ષ ગરીબીની સમસ્યા ધરાવતો દેશ છે, ભારતમાં સાપેક્ષ ગરીબી નથી કે આની સરખામણીમાં આ કેટલો ગરીબ છે એ રીતે ભારતમાં ગરીબી નથી, ભારતમાં ગરીબી નિરપેક્ષ છે, એટલે કે ભારતમાં કેટલાય લોકો એવા છે કે ગરીબી રેખાથી નીચે જીવન જીવે છે। તો ભારતમાં 1973-74માં ભારતની કુલ વસ્તીના 54.9% લોકો ગરીબ હતા, એટલે ત્યાર પછી ભારત સરકારે ગરીબી નિવારણ માટેની વ્યૂહરચનાઓ ઘડી, યોજનાઓ બનાવી અને જેના પરિણામે 1993-94માં ગરીબીનું પ્રમાણ ભારતની કુલ વસ્તીમાં ઘટાડીને 45.3% થયું। હજી પણ આ પ્રમાણ ઘટાડીને સરકારે 2004-05માં 37.2% ગરીબીનું પ્રમાણ રહ્યું। તો આ રીતે 2011 અને 2012ના આંક મુજબ ભારતમાં 21.9% વસ્તી ગરીબ છે, છેલ્લે 2011માં જ્યારે વસ્તી ગણતરી થઈ ત્યારે ભારતની કુલ વસ્તીના 21.9% વસ્તી ગરીબ છે। તો આમ વાસ્તવમાં ગરીબીનું પ્રમાણ ઘટ્યું છે, છતાં પણ ભારતની જે દારૂણ ગરીબી છે, દારૂણ ગરીબી એટલે કે જેમને એક સમય પૂરતું ભોજન નથી મળતું, એક સમય તેમને પૂરતો કેલરીયુક્ત ખોરાક નથી મળતો, એવી પરિસ્થિતિને દારૂણ ગરીબી કહેવામાં આવે છે। એક ટક ભોજનના પણ ફાફા પડતા હોય તો એમાં કોઈ ફેરફાર હજી થયો નથી। આજે પણ ભારતની કેટલીક વસ્તી એવી છે કે એને એક સમયનું પૂરતું ભોજન, પૌષ્ટિક આહાર મળતો નથી। તો આ ગરીબીની સમસ્યા પણ ભારતના અર્થતંત્ર ઉપર અસર કરે છે। ત્યાર પછી આપણે બેકારીની વાત કરીએ
તો બેકારીની અંદર ભારતમાં માળખાગત બેકારી વધુ જોવા મળે છે, કારણ કે આપણા સમાજનું માળખું એવું છે ને કે જેના પરિણામે માળખાગત બેકારી વધુ જોવા મળે છે. તો ભારતમાં 1951માં 35 લાખ લોકો બેકાર હતા. ભારતની કુલ વસ્તીના 35 લાખ લોકો બેકાર હતા. નેશનલ સેમ્પલ સર્વેના આંકડા મુજબ 1999 થી 2000માં ભારતની કુલ વસ્તીમાંથી 7.31% લોકો બેકાર હતા, જે પ્રમાણ વર્ષ 2004-05ની અંદર વધીને ભારતની કુલ વસ્તીના 8.2% લોકો ગરીબ થયા. 1999 થી 2000માં ભારતની કુલ વસ્તીના 7.31% લોકો બેકાર હતા. આ પ્રમાણમાં વધારો થયો અને 2004-05માં આ બેકારી ક્યાં સુધી પહોંચી ગઈ? તો 8.2% સુધી થઈ. તો બેકારીના પ્રમાણમાં વર્ષ 2009-10માં ઘટાડો થઈ. પછી ભારત સરકારે બેકારી દૂર કરવા માટેના પ્રયાસો કર્યા અને જેના પરિણામે 2009-10માં બેકારીનું પ્રમાણ ઘટાડીને 6.6% લઈ જવામાં આવ્યું અને આ પ્રમાણ હજી પણ ઘટાડીને 2011-12માં 5.6% સુધી લઈ જવામાં આવ્યું. પણ ભારતની અંદર જે બેકારી છે એમાં માળખાગત બેકારી બહુ જોવા મળે છે. સામાજિક માળખું જ આપણું એવું છે કે એમાં બેકાર વ્યક્તિ છે એ એમાં સમાઈ જાય છે. એવી જ રીતે ભારતમાં પ્રચ્છન્ન બેકારીનું પ્રમાણ બહુ જોવા મળે છે. પ્રચ્છન્ન બેકારી એટલે કે છુપી બેકારી. હવે એક ખેતરની અંદર કુટુંબના બધા જ સભ્યો કામ કરતા હોય તો એ ખેતરની અંદર માત્ર 5 જ વ્યક્તિની જરૂર હોય અને કુટુંબના 10-10 વ્યક્તિ એમાં કામ કરતી હોય તો એ 5 વ્યક્તિ છે કેવી છે? પ્રચ્છન્ન બેકાર છે, એટલે કે છુપી બેકારી છે. એ 5 વ્યક્તિ ખેતીમાંથી નીકળી જાય તો ખેતીના ઉત્પાદનમાં કોઈ અસર પડતી નથી. તો એને શું કહેવાય? પ્રચ્છન્ન બેકારી અથવા તો છુપી બેકારી કહેવામાં આવે છે. તો ભારતની અંદર આ છુપી બેકારીને માપી શકાતી નથી. આમ ભારતમાં બેકારીનું પ્રમાણ ઊંચું છે, માટે ભારતમાં આર્થિક સમસ્યા જોવા મળે છે અને જેના પરિણામે ભારતનું અર્થતંત્ર પછાત છે. અને છેલ્લો પોઈન્ટ છે માનવ વિકાસ. ભારતીય લોકોનું જીવન ધોરણ વાસ્તવમાં વિશ્વના વિકસિત દેશોની સાપેક્ષમાં નીચું છે. હવે આપણે જોઈએ છીએ કે આપણા ભારતના લોકોનું જે જીવન ધોરણ છે એ વિશ્વના જે વિકસિત દેશો છે, નોર્વે, અમેરિકા, સ્વિટ્ઝરલેન્ડ, એની સરખામણીમાં ખૂબ જ નીચું છે. વિશ્વના જે દેશો ભારત કરતા ઊંચું માનવ જીવન ધરાવે છે તો સુખ સાહેબી સમૃદ્ધિના તમામ સુખ સગવડના સાધનો તેની પાસે છે. તેની સરખામણીમાં આપણા ભારતના લોકો પાસે એવા સાધનો ઉપલબ્ધ નથી. તો માનવ વિકાસ એવા સંયુક્ત રાષ્ટ્ર, આપણી જે વિશ્વની સંસ્થા છે યુએન, એને એ દર વર્ષે માનવ વિકાસ અહેવાલ બહાર પાડે છે. તો એ મુજબ માનવ વિકાસ અહેવાલ મુજબ સરેરાશ આયુષ્ય, જ્ઞાન અને જીવન ધોરણ આ 3 માપદંડ અનુસાર આપણે ભણી ગયા છીએ વિદ્યાર્થીની બહેનો. સરેરાશ આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ અને જીવન ધોરણ આ 3 માપદંડ અનુસાર દરેક દેશનો માનવ વિકાસ અહેવાલ છે એનો આંક છે તૈયાર કરવામાં આવે છે. તો અહીંયા 2000માં માનવ વિકાસ અહેવાલ મુજબ ભારતનો માનવ વિકાસ આંક 0.443 હતો, જેમાં ભારત સરકારે વિકાસ કરી, ભારતના લોકોને સુખ સગવડતાના સાધનો આપી, જીવન ધોરણ ઊંચું લઈ જઈ અને 2010માં માનવ વિકાસ આંકમાં ફેરફાર થયો. માનવ વિકાસ આંક ઊંચો આવ્યો એટલે કે 2010માં ભારતનો માનવ વિકાસ આંક 0.547 હતો. હજી પણ ભારત સરકારે માનવ વિકાસ થાય એ માટેના પ્રયત્નો કર્યા, જેના પરિણામે 2012માં 0.554 થયો અને 2013માં 0.86 થયો. તો આ રીતે વિશ્વના 187 દેશોનો માનવ વિકાસ આંક છે એનો અહેવાલ તૈયાર કર્યો છે સંયુક્ત રાષ્ટ્રસંઘે, એટલે કે યુએને. અને એ જે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો હતો 2013માં, એ મુજબ ભારત 187 દેશોમાં 136મો ક્રમ ધરાવે છે, એટલે કે ભારત કરતાં 135 દેશો માનવ વિકાસમાં આગળ છે.
તો આ રીતે જીવનધોરણ ઊંચું લઈ જવું, શિક્ષણની સગવડતા આપવી, તેમનું સ્વાસ્થ્ય આરોગ્ય જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા, જેના પરિણામે માનવ વિકાસ આંક છે ઊંચો આવે છે. તો અહીંયા આપણે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર કેવું છે એ આપણે મુદ્દાવાર ચર્ચા કરી. તો હજી પણ આમાં ભારતને વિકાસ કરવાની જરૂર છે, લોકોના જીવનધોરણને ઊંચું લઈ આવવાની જરૂર છે, લોકોને જે જરૂરી જે સેવાઓ છે, શિક્ષણ વગેરે, આરોગ્ય એને મળી રહે, તો ભારતનું અર્થતંત્ર છે એ વિકસિત બની શકે છે. નમસ્તે.